स्टैंडर्ड 7। तो आज अपने धोरण 7 में यूनिट नंबर 2 जेनो टाइटल छे हाउ मेनी डीड यू એટલે કે તમારા માના કેટલા હતા એવું જે છે એનું ટ્રાન્સલેશન થાય છે। તો એક આપણે બહુ સરસ એવો યુનિટ જે છે એ આપણે જોવાનો છે। તો યુનિટ ની શરૂઆત કરીએ। યુનિટ નંબર 2 હાઉ મેની ડીડ યુ તમારી ટેક્સ્ટબુક માં પેજ નંબર 14 ઉપર પેજ નંબર 14 ઉપર આ જે છે એ યુનિટ છે। તો સાથે તમારી ટેક્સ્ટબુક અને પેન રાખજો જેથી કરીને આપણે જે કઈ એક્ટિવિટી કરી તો એ તમારે ઈઝીલી નોટ ડાઉન થઈ જાય। તો એક્ટિવિટી નંબર 1 એ છે એમાં તમને એક ફોટોગ્રાફ આપેલો છે। હવે ફોટોગ્રાફ જે છે એ તમને જોઈને જ ખબર પડી જશે કે આ શેનો ફોટો છે। તો જોતા તમે જોઈ શકો છો શેનો છે। તો હા તમે જે વિચારો છો તે જ શેનો છે તો કે એક બર્થડે પાર્ટીનો છે। તો પહેલા ઉપર એની સૂચના છે હું તમને વાંચી દઉં છું। થોડા દિવસ પહેલા રાકેશનો જન્મદિવસ હતો તેનો ફોટોગ્રાફ જુઓ। હવે તમારા શિક્ષક રમત રમાડે તે પ્રમાણે રમો। તમારા શિક્ષક વાક્ય બોલશે ચિત્રને આધારે સાચા વાક્યને માટે ટી અને ખોટાના વાક્ય માટે એફ લખો। ટી એટલે ટ્રુ અને એફ એટલે ફોલ્સ। તો હું તમને આ આપણે એક ગેમ જે છે ઘણો આપણે સ્ટડી કરતા તો વચ્ચે વચ્ચે આવી એક્ટિવિટી કરતા જઈએ જેથી કરીને આપણું ઇંગ્લિશ જે છે એ થોડું વધારે એક્ટિવિટી થ્રુ પાવરફુલ થતું જાય। તો ચાલો આજે રમત છે આ રહી આપણે રમતા જઈએ આપણે અને સાથે સાથે આપણી એક્ટિવિટી પણ છે તો એ કરતા જઈએ। શું કીધું છે તો કે રાકેશનો બર્થડે છે જે હતો એ થોડા દિવસ પહેલા હતો અને એનો ફોટોગ્રાફ આપેલો છે। તો હું તમને થોડા એવા પ્રશ્ન કરીશ જો એ તમને એ પિક્ચર થ્રુ સાચું હોય તો ટી મીન્સ કે ટ્રુ કરવાનું અને ખોટું હોય તો એફ મીન્સ કે ફોલ્સ। તો હું ક્વેશ્ચન કરું એટલે પહેલો ક્વેશ્ચન કરીશ તો તમારે પહેલામાં એનો આન્સર લખવાનું। તો સરવાત જે એક્ઝામ્પલ છે એમાં એક તમને એફ આપેલું છે તો એના માટે હું પ્રશ્ન તમને પૂછીશ કે ધીસ ઇઝ અ પિક્ચર ઓફ ગાર્ડન ધીસ ઇઝ અ પિક્ચર ઓફ ગાર્ડન શું આ જે ચિત્ર છે એ ગાર્ડનનું છે તો કે ના શેનું છે તો કે બર્થડે પાર્ટીનું। તો બર્થડે પાર્ટીનું છે એટલે આ વાક્ય છે કેવું બન્યું ખોટું બન્યું એટલે એને પહેલામાં આપણને આપી દીધું છે એફ। તો હવે બીજાથી આપણે શરૂઆત કરીએ તો હું બીજું વાક્ય બોલું છું ધ બર્થડે બોય વોઝ ઇન ધ મિડલ તો કે બર્થડે બોય જેનો બર્થડે છે એ જે છોકરો જે રાકેશ છે એ મિડલ વચમાં છે તો કે હા આપણે જોઈ શકીએ છીએ ચિત્રમાં તમે પણ જોવો શું છે રાકેશ વચ્ચે ઉભો છે તો હા આપણે એને વચ્ચે જોઈ શકીએ છીએ। તો આપણું આ વાક્ય કેવું છે સાચું તો આપણે એના માટે જે આપણે બીજા નંબરનો આન્સર છે શું લખશી તો ટ્રુ ટ્રુ માટે આપણે શું લખવાનું કીધું છે ટી તો તમારો બીજામાં આન્સર લખો ટી। ત્યારબાદ નંબર 3 હું બોલું છું ધ કેક વોઝ નોટ કટ આ જે કેક કાપેલી છે એ કેક કાપેલી નથી જે આપણને કેક આપી છે એ તમને જોવો જોઈએ કાપેલી છે કે નથી। તો આપણને વાક્ય મેં તમને એમ પૂછ્યું છે પ્રશ્ન મેં એમ પૂછ્યો છે કે જે કેક આપેલી છે એ કટ નથી જો કટ હોય તો આ વાક્ય ટ્રુ બને અને કટ ન હોય તો આ વાક્ય કેવું બને ફોલ્સ બને। તો શું છે તો ફરીથી એક વાર કહી દઉં ધ કેક વોઝ નોટ કટ જે કેક આપેલી છે એ જે આપેલી છે એ કેક કાપેલી નથી મીન્સ કે કટ કરેલી નથી। તો આપણે કેકને જોઈએ કેક છે એ કટ છે તો કે હા આ કેક કટ છે તો મેં તમને આન્સર કહ્યો કે કાપેલી નથી તો આ તો કાપેલી છે તો મારું જે વાક્ય છે કેવું બન્યું તો કે ખોટું તો ખોટા માટે શું લખવાનું છે એફ તો નંબર 3 માં લખો એફ। ત્યારબાદ નંબર 4 ધેર વર 4 ફ્રેન્ડ્સ ઇન ધ પાર્ટી આ જે પાર્ટીના ફોટોગ્રાફ છે એમાં એના 4 મિત્રો દેખાય છે તો જોવો જોઈએ 4 છે તો કે હા એક રાકેશ પોતે તો છે પણ એના મિત્ર કેટલા છે 4 એટલે આપણે ચોથા જે વાક્ય હું મેં તમને કીધું એ કેવું બન્યું સાચું બન્યું તો તમારે સાચું છે એટલા માટે ચોથા નંબરમાં કરવાનું રહેશે ટી। ત્યારબાદ નંબર 5 ઓલ વર ધ પેપર કેપ્સ પેપર કેપ્સ એટલે કે કાગળની જે ટોપી છે એ બધાએ પહેરેલી છે સાચું કે ખોટું તો જોવો જોઈએ તો કે હા બધાએ પહેરેલી છે તો વાક્ય કેવું બનશે સાચું તો 5માં લખો ટી। ત્યારબાદ નંબર 6 ધ કેક વોઝ ઓન ધ ચેર કેક જે છે એ ચેર ઉપર એટલે કે ખુરશી ઉપર છે તો જોવો જોઈએ તમારા પેઇન્ટિંગમાં
खुर्शी ऊपर छे के क्या छे तो आपने जोई सके छे के क्या आपेली छे टेबल ऊपर तो खुर्शी ऊपर नहीं तो आ वाक्य केवु बनशे खोटू फॉल्स तो तमारे छठा मां लखवानुं रहेशे फॉल्स माटे एफ त्यारबाद नंबर सात ऑल वर ईटिंग ध केक बधाज जे छे ए केक खाता हता देखाय छे तमने केक खाय छे तेवा तो आपणे पेंटिंग मां जोई शकीए छीए ए कोई एमांथी कोई पण जे छे ए केक खातुं नथी एटले आपणुं जे वाक्य छे ए केवु बनशे खोटुं एटले तमारुं सात नंबर मां लखो एफ मीन्स के फॉल्स लास्ट वाक्य द बर्थडे बॉयज फाधर वॉज प्रेजेंट इन ध पार्टी बर्थडे बॉय ना पप्पा जेनो बर्थडे छे राकेश नो एना पप्पा पार्टी मां हाजर हता तो आपणे आपणे पिक्चर उपरथी जोवानुं छे आपणे कोई एवुं लॉजिक चलाववानुं नथी के बर्थडे होय एटले एना पप्पा तो होय ज ने एवुं लॉजिक करवानुं नथी अहींया आपणे शुं कीधुं छे पेइंटिंग मां जोईने जवाब आपवानो छे तो पेइंटिंग मां क्यांय एना पप्पा देखाता नथी कोण देखाय छे एना जीवडा ज बाळको छे एटले शुं होय एना फ्रेन्ड होय के भाई बहेन होय પણ એના પપ્પા જે છે એવડું એજ વાળા આપણને કોઈ દેખાતા નથી એટલે આ જે વાક્ય છે કેવું બનશે ખોટું તો તમારે આઠ નંબરમાં આપણે શું લખવાનું છે એફ મીન્સ કે ફોલ્સ તો અહીંયા આપણી એક્ટિવિટી નંબર વન એ હતી એ કમ્પ્લીટ થઈ ગઈ જે ચિત્ર ઉપરથી મેં તમને વાક્ય કીધા પ્રશ્ન પૂછ્યા અને વાક્ય કીધા એ સાચા હતા ત્યાં આપણે ટ્રુ કહ્યું અને ખોટું હતું ત્યાં આપણે ફોલ્સ કહ્યા હવે આવી જઈએ સામેમાં 15 પેજ નંબર ઉપર એક્ટિવિટી નંબર 1B એક્ટિવિટી નંબર 1B જે છે એમાં એક પેસેજ એટલે કે એક ફકરો આપેલો છે એ આપણે જોવાનો છે તો હું વાંચું છું અ બોય વોઝ સીટિંગ એટ હિઝ ટેબલ નિયર ધ વિન્ડો એક છોકરો છે એ બારી પાસે વિન્ડો એટલે કે બારી બારી પાસે જે એક ટેબલ હતું ત્યાં એ બેઠો હતો હી વોઝ ડુઇંગ હિઝ હોમવર્ક અને શું કરતો હતો તો કે પોતાનું હોમવર્ક એનું ગૃહ કાર્ય કરતો હતો હિઝ મધર આસ્ક્ડ હિમ તેની માતાએ તેને પૂછ્યું ડીડ યુ ટેક યોર બ્રેકફાસ્ટ શું તે તારો બ્રેકફાસ્ટ એટલે કે સવારનો નાસ્તો ખાઈ લીધો તે એટલે લઈ લીધો ખાઈ લીધો બને ચાલે ધ બોય સેડ તો આ છોકરાએ કીધું નો ના મધર કોલ્ડ હિમ એન્ડ સર્વડ હિઝ બ્રેકફાસ્ટ એટલે મધરે આ રીતના પૂછી લીધું એટલે કહી અને શું કહ્યું તો એને બ્રેકફાસ્ટ એટલે સવારનો નાસ્તો જે છે સર્વ કર્યો એટલે કે પીરસ્યો હી વોઝ અબાઉટ ટુ સ્ટાર્ટ હિઝ બ્રેકફાસ્ટ હવે તે પોતાનો બ્રેકફાસ્ટ આ મમ્મીએ જે એને પીરસ્યો એ જમવા જ જતો હતો એટલે કે ખાવા જ જતો હતો ધેન અ બેગર કેમ ટુ ધ ડોર ત્યાં જ એટલી ક્ષણમાં શું એક બેગર બેગર એટલે કે એક ગરીબ માણસ એક ભિખારી જે છે એ એના ડોર એટલે કે એના દરવાજે આવ્યો હી સેડ અને આવીને એ જે ભિખારી છે એ જે ગરીબ પુરુષ જે આવેલો છે એ બોલ્યો પ્લીઝ ગીવ મી સમથિંગ ટુ ઈટ મહેરબાની કરીને મને કંઈક ખાવાનું આપો ને ધ બોય લુક્ડ એટ ધ બેગર અને આ જે છોકરો છે એ બેગર સામે એટલે કે ગરીબ વ્યક્તિ સામે જોવે છે હી લુક્ડ રિયલી વેરી પુઅર એન્ડ હંગરી આ જે ગરીબ માણસ આ ભિખારી હતો કેવો લાગતો હતો કે રિયલી પુઅર એટલે કે ગરીબ અને ભૂખ્યો હંગરી એટલે કે ભૂખ્યો દેખાતો હતો હી ગેવ હિઝ બ્રેકફાસ્ટ ટુ ધ બેગર અને તેથી એને પોતાનો જે બ્રેકફાસ્ટ જે નાસ્તો હતો એ કોને આપી દીધો તો કે એ ગરીબ માણસને ધ બેગર વોઝ વેરી હેપી અને આ જે જમવાનું જે ભૂખ્યો હતો એ ગરીબ માણસ આ જે બ્રેકફાસ્ટ છે એ પોતે લઈને ખૂબ જ ખુશ થાય છે એટલે કે આનંદિત થઈ જાય છે This boy was later known as the Netaji Subhas Chandra Bose. અને આ જે ઇન્સિડન્ટ આ જે આખો બનાવ આપેલો છે અને આપણને જે પ્રેરણા વાળો જે આ પ્રસંગ કહેલો છે એ જે એમાં જે છોકરો છે જે બોય વિશેની વાત કહેલી છે એ સમય જતા એક પ્રખ્યાત એવા વ્યક્તિ તરીકે ઓળખાય છે જેને આપણે આજે ઓળખીએ છીએ નેતાજી સુભાષચંદ્ર બોઝ જેને આપણે ફ્રેન્ડથી આપણે એનું નિકનેમ કહીએ તો શું કહીએ છીએ નેતાજી કહે છે અને એનું રિયલ નામ શું છે આપણા રિયલ હીરો તો કે સુભાષચંદ્ર બોઝ તો એ જે નાનો એવો બાળક હતો જેને પોતાનો નાસ્તો ગરીબ માણસને દઈ દીધો એ બીજું કોઈ નહીં પણ કોણ હતા તો કે નેતાજી સુભાષચંદ્ર બોઝ તો એમનો જે ઇમેજ છે એ પણ તમને આપેલો છે ત્યારબાદ આગળ ડિસ્કસ ઇન પેન એન્ડ પુટ રાઇટ માર્ક ફોર રાઇટ એન્ડ ક્રોસ માર્ક ફોર રોંગ સ્ટેટમેન્ટ્સ
બે બે ની જોડી માં તમારે સાચું હોય એ સેન્ટેન્સ સામે સાચા ની નિશાની અને ખોટું હોય એની સામે ખોટાની નિશાની કરવાની છે. તો જોઈએ, મધર ગેવ હર બ્રેકફાસ્ટ ટુ ધ બેગર. મધર એટલે કે માતાએ આ ગરીબ માણસને જે છે એ નાસ્તો આપ્યો. તો આપણને ખબર છે, હમણાં જ મેં સમજાવ્યું, તો આપણે માતાએ છે એ કોને આપ્યો હતો, તો કે બોય એટલે કે છોકરાને, પરંતુ બેગર ને કીધું છે. બેગર એટલે કે જે ગરીબ માણસ હતો એને, તો એને માતાએ આપ્યો હતો, ના માતાએ નતો, કોને આપ્યો હતો, તો કે નેતાજીએ, મીન્સ કે એ નાનો જે બોય છોકરો હતો એને આપ્યો હતો. તો આપણું જે પહેલું સ્ટેટમેન્ટ, સ્ટેટમેન્ટ એટલે કે વાક્ય જે છે એ કેવું બનશે, ખોટું. તો ખોટું છે એટલે એના ઉપર કરો રોંગ. ત્યારબાદ નંબર ટુ, ધ બોય વોઝ સ્ટડીંગ. જે બોય છોકરો છે એ સ્ટડી એટલે કે ભણતો હતો, તો કે હા હોમવર્ક કરતો હતો, એટલે ઈ ઇઝ લાઈક અ સ્ટડી એટલે કે ઈ ભણવાનું જ કહેવાય. તો આ વસ્તુ, આ જે સ્ટેટમેન્ટ છે, આ જે વિધાન છે, કેવું બને છે વાક્ય સાચું, તો એની સામે કરો રાઈટ. ત્યારબાદ નંબર થ્રી, નેતાજી ગેવ હિઝ બ્રેકફાસ્ટ ટુ ધ બેગર. નેતાજીએ પોતાનો નાસ્તો બેગર જે છે ભિખારી એને આપી દીધો, ગરીબ માણસને આપી દીધો, તો કે હા આ વિધાન કેવું છે સાચું, તો એની સામે પણ રાઈટ. નંબર ફોર, ધ બોય ડીડ નોટ ઈટ એનીથિંગ. જે આ છોકરો છે એને કાંઈ પણ ખાધું ન હતું. તો ધ બોય ડીડ નોટ ઈટ એનીથિંગ, તો આપણે ખબર છે કે એને નાસ્તાની શરૂઆત કરી ત્યાં જ આવ્યો છે, થોડું એવું ખાધું હતું, શરૂઆત કઈ હતી, પરંતુ હજી તો વધારે ખાય ત્યાં ભિખારી આવ્યા હતા, તેને થોડું એવું ખાધું હતું, મીન્સ કે એક બે બાઈટ લીધા હતા, તે સાવ નથી ખાધું એવું આપણે કહી શકીએ નહીં. એટલે આ જે સ્ટેટમેન્ટ છે એ કેવું બનશે રોંગ, એટલે કે થોડું ખાધું હતું મીન્સ કે એક બે બાઈટ લીધી હતી ત્યાં જ આ ગરીબ માણસ છે આવી જાય છે, એટલા માટે આ સ્ટેટમેન્ટ, આ વિધાન છે કેવું બનશે ખોટું. નંબર ફાઈવ, ધ બેગર આસ્ક ફોર સમ મની. બેગર આ જે ભિખારી છે, આ જે ગરીબ માણસ છે, એને મની એટલે કે પૈસા માંગ્યા હતા, તો ના એને પૈસાને શું માંગ્યું હતું, ફોર ઈટ એટલે કે જમવા માટે એને કંઈક વસ્તુ કીધી હતી કે સમથિંગ ફોર ઈટ, તો કંઈક જમવા માટે વસ્તુ માંગી હતી, મની એટલે કે પૈસા માંગ્યા ન હતા. તો એ જે સ્ટેટમેન્ટ વિધાન છે એ ખોટું બનશે. તો પાંચમા જે છે વાક્ય એની સામે કરો રોંગ. તો આ સાથે જે ટ્રુ ફોલ્સ છે એક્ટિવિટી નંબર 1B એના બંને પાર્ટ, પેરેગ્રાફ ઉપરથી રોંગ એન્ડ રાઈટ એ બંને આપણે કમ્પ્લીટ કરી લીધા. ત્યારબાદ એક્ટિવિટી નંબર 2, એમાં જસ્ટ જે શબ્દ છે એને આપણે બોલવાના છે. મારી સાથે બોલતા જાજો, એટ વન બ્લો, એટ વન બ્લો. ત્યારબાદ અ રીચ રિવાર્ડ, અ રીચ રિવાર્ડ. એવું લાગે તો તમારે નોટ ડાઉન કરવું હોય, એના ઘણી વાર પ્રોનાઉન્સિએશન ઉચ્ચારણ ન આવડતા હોય તો સાથે સાથે લખી પણ નાખજો. એટ વન બ્લો અ રીચ રિવાર્ડ. ત્યારબાદ સામે ઇન અવર કિંગડમ, ઇન અવર કિંગડમ. અને પછી છે બિહાઇન્ડ અ ટ્રી, બિહાઇન્ડ અ ટ્રી. આ એક શબ્દ સમૂહ છે બધા. જો એને એટ વન બ્લો કહું તો એને ગુજરાતીમાં કેવું હોય, તો એક જ ઘામાં. એટ વન બ્લો મીન્સ એક જ ઘામાં. ત્યારબાદ અ રીચ રિવાર્ડ, અ રીચ રિવાર્ડ એટલે કે મોટું એવું ઇનામ. પછી ઇન અવર કિંગડમ, ઇન અવર કિંગડમ એટલે કે આપણા રાજ્યમાં. અને છેલ્લું બિહાઇન્ડ અ ટ્રી મીન્સ કે એક ઝાડની પાછળ, બિહાઇન્ડ અ ટ્રી એટલે કે ઝાડની એટલે કે વૃક્ષની પાછળ. ત્યારબાદ બી, લિસન ટુ ધ ફોલોઈંગ વર્ડ્સ એન્ડ રિપીટ ધેમ લાઉડલી. આમાં હું જે બોલું છું એ શબ્દ તમારે સારી રીતે સાંભળીને મારી સાથે અને છે એ તમારે લાઉડલી એટલે મોટેથી બોલો, એટલે તમારી રીતે મારી સાથે બોલતા જવાનું છે. તો જે શબ્દ છે એ આપણે સાથે બોલશું, બીટ 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 બીટ. જોઈ શકો છો બેના પ્રોનાઉન્સિએશન ઉચ્ચારણ સેમ થાય છે, પરંતુ બંનેના જે સ્પેલિંગ છે એમાં ફરક પડે છે. એટલે છે V1 V2 એટલે કે વર્તમાન કાળ અને ભૂતકાળ. બીટ બીટ, સીટ સીટ, સીટ સેટ.
ત્યારબાદ દીદ 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 હીડ 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 લેટ 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 ત્યારબાદ ગેટ ગેટ મેટ મેટ fell fell met met dead dead head head sat sat આ જે એક રીતે અમુક અમુક જે પેર છે એ વિવન મીઠું ની છે અને અમુક જે છે એ પ્રોનન્સિએશન વાઇઝ સરખા છે પરંતુ મીનિંગ વાઇઝ અને સ્પેલિંગ વાઇઝ કેવા છે અલગ છે પહેલા મેં જે વાત કહી વિવન મીઠું એમાં અમુક પેર જ વિવન મીઠું ની આવે છે બાકી જે મોસ્ટલી તમને આપેલા છે એ બધા કેવા છે તો કે બંનેના ઉચ્ચારણ સેમ થાય છે પરંતુ એના સ્પેલિંગ અને એના અર્થ બંનેના કેવા થાય છે અલગ થાય છે તો ફરીથી એકવાર આપણે રિપીટ કરી લઈએ હવે સ્પીડ થી બોલશી બીટ બીટ sit sit did did hid hid let let get get met met fed fed met met dead dead had had set set तो आ हता जे प्रोनन्सिएशन वाइज सिमिलर એટલે કે ઉચ્ચારણ વાઇઝ સરખા પરંતુ સ્પેલિંગ અને એનો જે ગુજરાતી અર્થ થાય છે એ કેવો થશે અલગ થશે તો આ સાથે આપણી એક્ટિવિટી નંબર 1 AB અને એક્ટિવિટી નંબર 2 આપણે આજે કમ્પ્લીટ કરી એક્ટિવિટી નંબર 3 એમાં બહુ સરસ મજાની સ્ટોરી છે 7-1 બ્લો જે હમણાં આપણે આગળ જે શબ્દ સમૂહ બોલ્યા એના જે શબ્દ સમૂહ છે એ આપણી આ સ્ટોરીમાં આવવાના છે પરંતુ ટાઇટલનું ગુજરાતી કહી દઉં છું 7-1 બ્લો એક ઘામાં સાત જે છે એવું આનું ટાઇટલ છે બહુ સારી એવી સ્ટોરી બહુ જ મજા આવશે એટલે આ જે સ્ટોરી છે એ આપણે નેક્સ્ટ વિડીયોમાં જોશે એટલે અત્યાર સુધી જે મેં એક્ટિવિટી નંબર 1 AB અને એક્ટિવિટી નંબર 2 કરાવી એ તમારી સાથે રિવિઝન કરજો એટલે નેક્સ્ટ વિડીયોમાં આપણે મળશે એક્ટિવિટી નંબર 3 માં ન્યૂ સ્ટોરી સાથે જેનું નામ છે 7-1 બ્લોક ત્યાં સુધી બાય બાય થેન્ક યુ એન્ડ ટેક કેર